આપણે લાસ્ટ વિડીયો જે અધૂરો રહ્યો હતો એ કન્ટિન્યુ કરીશું. તો અહીંયા જે છે આપણી ટીશ્યુ ડેમેજ થાય, કોઈ કટ પડે ત્યારે એક્ઝેક્ટ ઇમ્યુન રિસ્પોન્સ કઈ રીતે સ્ટિમ્યુલેટ થાય છે, આપણી ઇમ્યુનિટી કઈ રીતે વર્ક કરે છે આપણે જોઈએ. તો સૌથી પહેલાં આ છે કટ, કટ પડ્યો અને આ જે બ્લેક કલરના છે તે છે બેક્ટેરિયા. જ્યારે આપણા બોડીમાં કોઈ કટ પડે, સ્પેશિયલી જ્યારે સ્કિન ઉપર કટ પડે ત્યારે શું થાય છે તો એ સમજીએ આપણે. સૌથી પહેલાં આ છે સૌથી ઉપરનું લેયર જે છે આ ફિગરમાં દર્શાવવામાં આવ્યું છે, છે ડર્મિસ, ત્યારબાદનું જે છે એપિડર્મિસ, જે આ એપિથેલિયલ સેલનું બનેલું છે. તો સૌથી પહેલાં શું થશે, સ્ટેપ વન આપણે જોઈએ. પાછળ તમ આગળની સ્લાઇડમાં મેં સ્ટેપ આવરી લીધા છે પણ અહીંયા સમય એમ નહોતો એટલે મેં પાછળ લખ્યા છે, તમે લોકોએ જોઈ લેજો, એ ત્યારે હું ફરીથી સમજાવી દઈશ. પહેલું સ્ટેપ વન શું છે, તો કે ટીશ્યુ ડેમેજ કોઝિસ રિલીઝ ઓફ વાસોએક્ટિવ ફેક્ટર્સ ધે ટ્રિગર અ લોકલ ઇન્ક્રીઝ ઇન બ્લડ ફ્લો એન્ડ કેપિલરી પરમિએબિલિટી. જ્યારે ટીશ્યુ ડેમેજ થાય ત્યારે શું થાય છે, રિલીઝ થાય છે વાસોએક્ટિવ ફેક્ટર્સ. વાસોએક્ટિવ એટલે શું, તો કે વિચ ઇઝ એબલ ટુ ઇન્ક્રીઝ ધ બ્લડ પ્રેશર. એવા ફેક્ટર્સ છે, આઈધર એન્ઝાઇમ હોય કે પછી કોઈ પણ કેમિકલ એવું જે સિક્રિટ થાય, એવા ફેક્ટર્સ સિક્રિટ થાય, રિલીઝ થાય, જેના લીધે આપણો બ્લડ ફ્લો વધે, બ્લડ પ્રેશર વધે. ધેટ્સ વાય આપણે ક્યાંય કટ પડે ત્યારે લોહી નીકળે, કારણ કે કટ પડે એટલે આપણી ઇમ્યુન સિસ્ટમ જે છે એ વાસોએક્ટિવ ફેક્ટર્સ હોય એને રિલીઝ કરે અને બ્લડનું જે ફ્લો છે અને બ્લડ ફ્લો છે, બ્લડ પ્રેશર છે એ ઇન્ક્રીઝ કરે અને જે કેપિલરી છે એની પરમિએબિલિટી ઇન્ક્રીઝ કરે. હવે પરમિએબિલિટી એટલે શું, તો કે પસાર થવા દેવાની ક્ષમતા. આપણી જે બ્લડ કેપિલરીઝ હોય છે એમાં બધા સેલ છે, સેલ્સ વ્હાઇટ બ્લડ સેલ, આરબીસી, પ્રાકણિકા હોય, બધા વહન કરતા હોય. તો હવે પરમિએબિલિટી વધારે, એનાથી શું થશે, તો કે સ્ટેપ થ્રુ સ્ટેપ ટુ પરમિએબલ કેપિલરીઝ અલાવ એન ઇન્ફ્લક્સ ઓફ ફ્લુઇડ એન્ડ સેલ્સ. આ જે પરમિએબિલિટી છે એ વધારી છે કેપિલરીની, તો એનાથી શું થશે, તો કે આ જે આપણી કેપિલરી છે, બ્લડ કેપિલરી, આ પરમિએબિલિટી જે વધારી એના લીધે સ્પેસ જનરેટ થશે. એ સ્પેસ જનરેટ થશે અને અહીંયા જે જે બધા સેલ્સ છે, આ જે છે આઈધર વ્હાઇટ બ્લડ સેલ, રેડ બ્લડ સેલ છે અને આ જે છે એ વ્હાઇટ બ્લડ સેલ્સ છે. આગળ આપણે ન્યુટ્રોફિલ્સ જોયું કે ન્યુટ્રોફિલ જે છે એ ફેગોસાઇટિક સેલ તરીકે વર્ક કરે છે અને એક ઇમ્પોર્ટન્ટ એવું બેરિયર તરીકે વર્ક કરે છે જે ઇમ્યુન સિસ્ટમને સ્ટિમ્યુલેટ કરે છે. તો આને આપણે ન્યુટ્રોફિલ્સ કહીશું. ઇન્ફ્લક્સ ઓફ એટલે કે લાર્જ અમાઉન્ટમાં. પરમિએબલ કેપિલરીઝ અલાવ એન ઇન્ફ્લક્સ ઓફ ફ્લુઇડ એન્ડ સેલ્સ. ઇન્ફ્લક્સ એટલે બલ્ક અમાઉન્ટમાં ફ્લુઇડ. ફ્લુઇડને અહીંયા કાઉસમાં એક્સ્યુડેટ લખ્યું છે, અહીંયા આપણે એક્સ્યુડેટ લીધું છે, તો કે એક્સ્યુડેટ એટલે હું માસ ઓફ સેલ્સ એન્ડ ફ્લુઇડ્સ હેઝ શિફ્ટ આઉટ ઓફ બ્લડ વેસલ. જે બ્લડ વેસલ્સ છે એમાં રહેલા અસંખ્ય સેલ હોય, જેમ કે મેં હમણાં જ કીધું વ્હાઇટ બ્લડ સેલ, રેડ બ્લડ સેલ્સ, અને જે ફ્લુઇડ રહેલું હોય એ ફ્લુઇડમાં શું હોય, તો કે પ્લેટલેટ્સ, આપણી ત્રાકણિકાઓ, એ બધું અહીંયા જે સ્પેસ જનરેટ થઈ છે, આ જે સ્પેસ જનરેટ થઈ છે ત્યાંથી આ ફ્લુઇડ છે એ ઉપરના ભાગમાં આવશે, સ્કિનના આઉટર, મતલબ કે ઉપરનું જે લેયર છે સેકન્ડ લેયર, ત્યાં આગળ આવશે. એ સિવાય શું થશે, તો કે આ જે ફેગોસાઇટિક સેલ છે એ માઇગ્રેટ થશે. આ જે બ્લડ કેપિલરીઝમાં વહેતા હોય એના બદલે એની જે કિનારી હોય, જે બોર્ડર લાઇન હોય, ત્યાં એ અટેચ થશે અને આગળ વધતા રહેશે. એક એવી મોમેન્ટ આવશે જ્યારે એ પોતાનો શેપ બદલશે અને આ જે કેપિલરી છે એમાં પોર ક્રિએટ કરીને ઉપર જશે. એવું કેમ થશે, કારણ કે બ્લડ ફ્લો વધ્યો છે, પ્રેશર વધ્યું છે અને ઇન્ફ્લામેશન જનરેટ થયું છે. તો એ ઇન્ફ્લામેશન જનરેટ થયું છે, કોઈ બેક્ટેરિયા આવ્યા છે અને આપણા જે બેરિયર્સ છે એને સિગ્નલ મળ્યા છે, એટલે આ જે
સેલ્સ જે છે એ ઉપરની સાઈડ જશે. ફેગોસાઇટ્સ માઇગ્રેટ ટુ સાઇટ ઓફ ઇન્ફ્લામેશન, જે ઇન્ફ્લામેશનની સાઈડ છે અહીંયા આગળ ઉપર જે ઇન્ફ્લામેશન થયું છે ત્યાં આગળ આ સેલ્સ પહોંચશે. એના માટે આ કેપિલરીમાં વચ્ચે સ્પેસ જનરેટ થશે. આઈધર સેલ જે છે એ વચ્ચે જનરેટ થયેલી સ્પેસમાં ફિટ બેસવા માટે પોતાનો શેપ ચેન્જ કરશે. તો ફેગોસાઇટ્સ માઇગ્રેટ ટુ સાઇટ ઓફ ઇન્ફ્લામેશન, અને ઇન્ફ્લામેશનની સાઇટ જે છે ત્યાં આગળ માઇગ્રેશન કરશે. એ હતું સ્ટેપ 3. ત્યારબાદ સ્ટેપ 4, તો કે ફેગોસાઇટ્સ એન્ડ એન્ટીબેક્ટેરિયલ એક્સ્યુડેટ ડિસ્ટ્રોય બેક્ટેરિયા. આજે આજે બ્લડ વેસલમાંથી આવેલા એક્સ્યુડેટ એટલે કે જે ફ્લુઇડ જે રહેલું છે, બ્લડમાં રહેલું ફ્લુઇડ અને જે સેલ્સ છે એ અહીંથી આવ્યા છે. ત્યારબાદ આ સ્પેસિફિક ન્યુટ્રોફિલ્સને કોઈપણ ફેગોસાઇટિક સેલ અહીંથી આવ્યા છે, એ બંને મિક્સ થશે, બંને સાથે વર્ક કરીને આ જે તે બેક્ટેરિયા છે એને કિલ કરશે અને ધેન ઇન્ફ્લામેશન રિકવર થશે. તો ગોલ શું છે, ઇન્ફ્લામેશનનો ગોલ શું છે? કોઈપણ જગ્યાએ આપણે વાગે તો ગુમડું થાય કે પછી ઇન્ફ્લામેશન થાય તો એ શું કામ થાય? કારણ કે એના થ્રુ આપણા જે શરીરમાં રહેલા બેરિયર્સ છે, જે નેચરલ કિલર કે એવા જે ફેગોસાઇટિક કે આપણા શરીરમાં રહેલા જે કિલર સેલ્સ છે એના સુધી સંદેશો મોકલે, બ્લડ પ્રેશર વધે કે પછી કોઈપણ એવા વેસોએક્ટિવ ફેક્ટર્સ સિક્રેટ થાય કે પછી કેમોટેક્ટિક ફેક્ટર્સ જે છે સિક્રેટ થાય, એના થ્રુ જે આપણા શરીરમાં રહેલી ઇનેટ ઇમ્યુનિટી એક્સપ્રેસ થાય, એના માટે કોઈપણ કટ પડે કે કંઈ પણ વાગે ઈજા થાય ત્યાં ઇન્ફ્લામેશન આવે છે. આગળ જોઈએ એના સ્ટેપ્સ. ટિશ્યુ ડેમેજ કોઝ રિલીઝ ઓફ વાસોએક્ટિવ, તો વાસોએક્ટિવ મીન્સ વિચ ઇઝ એબલ ટુ ઇન્ક્રીઝ બ્લડ પ્રેશર. ટિશ્યુ ડેમેજ શું કોઝ કરે છે? તો કે એવા ઘણા બધા ફેક્ટર્સને રિલીઝ કરે છે કે જે બ્લડનું પ્રેશર ઇન્ક્રીઝ કરી શકે, એન્ડ ધેટ ટ્રિગર્સ અ લોકલ ઇન્ક્રીઝ ઇન બ્લડ ફ્લો. એનાથી શું થાય છે? તો કે બ્લડ ફ્લો વધે. બ્લડ ફ્લો વધારવાની જરૂર શું છે? જો બ્લડ ફ્લો વધશે તો વેસલમાં આપણી જે કેપિલરી છે એમાં સ્પેસ જનરેટ થશે. સ્પેસ જે જનરેટ થશે એના થ્રુ શું થશે? તો કે એક્સ્યુડેટ છે એ ઇન્ફ્લામેશન સાઇટ સુધી પહોંચશે. હવે એક્સ્યુડેટ છે એ ઇન્ફ્લામેશન સાઇટ તરફ માઇગ્રેશન કરશે ત્યારે શું થશે? તો કે આપણી શરીર છે, આપણા શરીરમાં કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ આવેલી છે, તો કોમ્પ્લિમેન્ટના જે પ્રોટીન છે એ એક્ટિવેટ થશે. ત્યારબાદ એન્ટીબોડી પ્રોડ્યુસ થશે અને સી રિએક્ટિવ પ્રોટીન છે એનું અમાઉન્ટ વધશે. એટલે નોર્મલી કોઈપણ ઇન્ફેક્શન્સ હોય ત્યારે આપણા શરીરનું સી રિએક્ટિવ પ્રોટીન વધી જાય. તે ટ્રિગર અ લોકલ ઇન્ક્રીઝ ઇન બ્લડ ફ્લો એન્ડ કેપિલરી પરમીએબિલિટી. કેપિલરીની પરમીએબિલિટી વધારશે એટલે જે સેલ્સ હોય એ પસાર થતા હોય એ ઇઝીલી પાસ આઉટ થઈ શકે એક બેરિયરથી બીજા બેરિયરથી. દેન ધ સેકન્ડ સ્ટેપ, પરમીએબલ કેપિલરીઝ અલાવ એન ઇન્ફ્લક્સ. ઇન્ફ્લક્સ મીન્સ લાર્જ નંબર ઓફ માસ એન્ડ ફ્લુઇડ્સ હેઝ સિપ્ડ આઉટ ઓફ બ્લડ વેસલ્સ, જેને એક્સ્યુડેટ કહે છે. ધેટ માસ ઓફ સેલ્સ એન્ડ ફ્લુઇડ્સ હેઝ સિપ્ડ આઉટ ફ્રોમ ધ બ્લડ વેસલ્સ આર નોન એઝ એક્સ્યુડેટ. આ જે પરમીએબલ કેપિલરીઝ છે એ અલાઉ શું અલાઉ કરે છે? તો કે ઇન્ફ્લક્સ ઓફ એક્સ્યુડેટ એન્ડ સેલ્સ ટુ પાસ થ્રુ વન બેરિયર ટુ અનધર, જે ઇન્ફ્લામેશન સાઇટ તરફ માઇગ્રેટ કરવા માટે જે પરમીએબલ કેપિલરી છે એની પરમીએબિલિટી ઇન્ક્રીઝ કરશે. એઝ અ ઇમ્યુન રિસ્પોન્સ હિયર એઝ એક્સ્યુડેટ ઓર કોમ્પ્લિમેન્ટ એન્ટીબોડી એન્ડ સી રિએક્ટિવ પ્રોટીન હેઝ બીન સિપ્ડ આઉટ ફ્રોમ બ્લડ કેપિલરીઝ. આપણા જે કોમ્પ્લિમેન્ટ પ્રોટીન રહેલા હોય ક્યાં હોય છે? તો કે બ્લડ કેપિલરીમાં. એ પણ સિપ્ડ આઉટ થશે, એ પણ જે પોર્સ જનરેટ થશે એમાંથી આગળ ઇન્ફ્લામેશન સાઇટ સુધી જશે. ધેટ્સ ધ વન કાઇન્ડ ઓફ ઇમ્યુન રિસ્પોન્સ.
ફેગોસાઇટ્સ એટલે એમાં કોઈ પણ WBC લઈ શકો, આઈધર આઈધર મોનોસાઇટ્સ ઓર ન્યુટ્રોફિલ્સ. જે ફેગોસાઇટ્સ છે એ માઇગ્રેટ ટુ સાઇટ ઓફ ઇન્ફ્લામેશન, ધીરે ધીરે બ્લડ કેપિલરીમાંથી વહેતા જે WBCs હશે એ સૌથી પહેલાં માઇગ્રેશન કરશે કેપિલરીની વોલ સુધી, અને ત્યારબાદ એ જે વચ્ચે જે જગ્યા છે સ્પેસ જનરેટ થઈ છે ત્યાંથી તે માઇગ્રેશન કરશે, માઇગ્રેટ થ્રુ ધ ઇન્ફ્લામેશન સાઇટ. ધેન ફોર્થ સ્ટેપ, ફેગોસાઇટ્સ એન્ડ એન્ટી બેક્ટેરિયલ એક્સ્યુડેટ ડિસ્ટ્રોય બેક્ટેરિયા. ત્યારબાદ આ જે ફેગોસાઇટ્સ છે અને એક્સ્યુડેટ છે એ બંને મળીને જે તે બેક્ટેરિયાને કિલ કરશે. આ સિસ્ટમમાંથી જ્યારે કટ થાય ત્યારે શું રિસ્પોન્સ આપે છે આપણી ઇમ્યુનિટી, એના વિશે આપણે જોયું કે સૌથી પહેલાં કટ પડશે, કટ પડશે એટલે બેક્ટેરિયા આવશે અને થોડું ઇન્ફ્લામેશન થશે, ઇન્ફ્લામેશન થશે અને ટિશ્યુ ડેમેજ ક્રિએટ થયો છે તો એના લીધે વાસોએક્ટિવ ફેક્ટર જનરેટ થશે જે બ્લડનું પ્રેશર વધારશે અને એના લીધે બ્લડ ફ્લો વધશે. બ્લડ ફ્લો વધવાના લીધે જે કેપિલરીઓ છે એમાં સ્પેસ જનરેટ થશે અને જે કેપિલરીની અંદર વહેતા જે WBCs અને RBC હશે તે એની કેપિલરીની વોલ ઉપર એનું માઇગ્રેશન થશે, જે એડહર થશે. ત્યારબાદ એ ધીરે ધીરે સ્પેસ જનરેટ કરીને ઉપર જઈને જે ઇન્ફ્લામેશન સાઇટ હશે ત્યાં સુધી પહોંચશે. એ સિવાય સ્પેસ જનરેટ થાય એમાં એક ફ્લુઇડ પણ આવશે, જે એ ફ્લુઇડમાં ઘણા બધા સેલ્સ અને લિક્વિડ રહેલું હોય છે એને એક્સ્યુડેટ કહે છે. એ એક્સ્યુડેટ અને આ જે ફેગોસાઇટ્સ છે એ બંને મળીને આવેલા બેક્ટેરિયાને કિલ કરશે અને ઇન્ફેક્શનને આગળ સ્પ્રેડ થતું અટકાવશે. ઇનેટ ઇમ્યુનિટી ઇઝ ઓલ્સો નોન એઝ પ્રાઇમરી ઇમ્યુન રિસ્પોન્સ. જો આપણે જોયું કે કટ પડે તો સૌથી પહેલાં કઈ ઇમ્યુનિટી એક્સપ્રેસ થઈ, તો કે ઇનેટ ઇમ્યુનિટી. આપણા જે બેરિયર્સ હતા, જે સેલ્સ હતા, જે ઇનેટ ઇમ્યુનિટીનો એક ભાગ છે એણે અહીંયા કાર્ય કર્યું છે ઇન્ફેક્શનની અગેન્સ્ટ, બહારથી આવેલા પેથોજન્સ અગેન્સ્ટ ફાઇટ આપવાનું. એટલે ઇનેટ ઇમ્યુનિટી શું છે, તો કે પ્રાઇમરી રિસ્પોન્સ આપે છે, એટલે એને પ્રાઇમરી ઇમ્યુન રિસ્પોન્સ પણ કહે છે અથવા પ્રાઇમરી ઇમ્યુનિટી પણ કહે છે. ઓલવેઝ ઓન ધ નોન સ્ટોપ રિસ્પોન્સ બાય ઇમ્યુન સિસ્ટમ ધેટ બીકોઝ ઓફ ધ બેરિયર્સ સેલ્સ એન્ડ મોલેક્યુલ્સ ઓફ ઇનેટ ઇમ્યુનિટી. ધેટ્સ વાય ઇટ્સ કોલ્ડ અ ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ. આ જે ઇમ્યુનિટી છે એ ઓલવેઝ ઓન હોય છે અને એના નોન સ્ટોપ રિસ્પોન્સ હોય છે, 24 hours એક્ટિવ ઇમ્યુનિટી હોય છે. એવું નથી હોતું કે કોઈ પણ જે છે એના મોલેક્યુલ્સ ઓર સેલ્સ છે એ ઇનેક્ટિવ ફોર્મમાં હોય કે પછી એક્ટિવ થાય, એવું ઓલમોસ્ટ હોતું નથી. એટલે એને ઓલવેઝ ઓન ઇમ્યુનિટી કહે છે અને એનું જે રિએક્શન છે, એનો જે રિસ્પોન્સ છે એ નોન સ્ટોપ હોય છે. એટલે આ ઇમ્યુન સિસ્ટમ છે એ સૌથી પહેલાં કાર્ય કરે છે, એટલે એને ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ તરીકે ઓળખવામાં આવે છે. એના જે સેલ્સ છે, એના જે મોલેક્યુલ્સ છે એ અવિરત કાર્યરત રહે છે. કોમ્પ્લિમેન્ટ મે ફંક્શન એઝ એન ઇફેક્ટર સિસ્ટમ ધેટ ઇઝ ટ્રિગર્ડ બાય બાઇન્ડિંગ ઓફ એન્ટીબોડીઝ ટુ સર્ટેન સેલ સરફેસીસ. આ જે કોમ્પ્લિમેન્ટ છે એ એક કાર્ય તો એ કરે જ છે કે સેલની અંદર એન્ટર થાય છે અને પ્રોટીન જે છે અથવા પ્રોટીને ડાયજેસ્ટ પ્રોટીન જે રહેલું છે, પ્રોટીન કોમ્પ્લિમેન્ટ એ બોડીની અંદર, મતલબ કે બેક્ટેરિયલ બોડીની અંદર એન્ટર થાય છે અને બોડીમાં પોર્સ ક્રિએટ કરે છે, જેથી બેક્ટેરિયા કે વાયરસ વધારે સમય માટે સર્વાઈવ કરી શકતો નથી. એ સિવાય એ શું કરે છે, એવી એક ઇફેક્ટર સિસ્ટમ તરીકે પણ વર્ક કરે છે જે તે એન્ટીજન સાથે એન્ટીબોડી છે એનું બાઇન્ડિંગ કરે છે. એન્ટીજનની સરફેસ ઉપર એન્ટીબોડી જે બાઇન્ડ થાય એના માટેની એક ઇફેક્ટર સિસ્ટમ, કે એ જે વસ્તુ છે એને સ્ટિમ્યુલેટ કરે છે, સ્પેસિફિક સાઇટ પ્રોવાઈડ કરે છે. એટલે કોમ્પ્લિમેન્ટ સિસ્ટમનું એ પણ એક કાર્ય છે. અ વેરાયટી ઓફ સ્પેસિફિક એન્ડ નોન સ્પેસિફિક ઇમ્યુનોલોજિક મિકેનિઝમ કેન કન્વર્ટ ધ ઇનએક્ટિવ ફોર્મ્સ ઓફ કોમ્પ્લિમેન્ટ પ્રોટીન્સ ઇન્ટુ એન એક્ટિવ સ્ટેટ વિથ ધ એબિલિટી ટુ ડેમેજ ધ મેમ્બ્રેન્સ ઓફ પેથોજેનિક ઓર્ગેનિઝમ, આઈધર ડિસ્ટ્રોઇંગ ધ પેથોજન્સ ઓર ફેસિલિટેટિંગ બાય ક્રિએટિંગ પોર્સ ઇન ટુ ધ બેક્ટેરિયલ બોડી. હવે શું કરે છે, તો કે કોમ્પ્લિમેન્ટ જે પ્રોટીન રહેલા છે એ બે ટાઈપના હોય, ખૂબ જ વેરાયટી જોવા મળે છે, એમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે, કે સ્પેસિફિક પણ હોય છે અને નોન સ્પેસિફિક પણ હોય છે. આપણે બે ટાઈપ ચાર્ટ થ્રુ જોયા હતા.
તો એનું મિકેનિઝમ શું છે, કઈ રીતે એ કિલ કરે છે ઓર્ગેનિઝમને? તો ઇનએક્ટિવ ફોર્મ હોય છે જે કોમ્પ્લિમેન્ટ સિસ્ટમનું, એ મેં એમ કીધું કે ઓલમોસ્ટ બધા ફોર્મ્સ એક્ટિવ હોય છે, પણ નોન સ્પેસિફિકમાં એ ઓલવેઝ એક્ટિવ રહે છે. પરંતુ જ્યારે સ્પેસિફિક રિસ્પોન્સની વાત આવે ત્યારે એ ઇનએક્ટિવ ફોર્મમાં પણ જોવા મળે છે અમુક સિલેક્ટિવ પ્રોટીન્સ. તો ઇનએક્ટિવ ફોર્મ્સ ઓફ કોમ્પ્લિમેન્ટ પ્રોટીન્સ ઇન્ટુ એન એક્ટિવ સ્ટેટ વિથ ધ એબિલિટી ટુ ડેમેજ ધ મેમ્બ્રેન્સ ઓફ પેથોજેનિક ઓર્ગેનિઝમ. એવા જે ઇનએક્ટિવ ફોર્મમાં રહેલા કોમ્પ્લિમેન્ટ પ્રોટીન હોય છે એ જ્યારે એક્ટિવ ફોર્મમાં આવે ત્યારે જે તે પેથોજેનિક ઓર્ગેનિઝમ હોય એની મેમ્બ્રેન સાથે બાઇન્ડ થાય છે અને જે એની મેમ્બ્રેન છે એને લાઈસ કરે છે, તોડે છે, આઈધર બાય ડિસ્ટ્રોઈંગ, એને ડિસ્ટ્રોય કરીને અથવા શું કરે છે તો કે પેથોજન્સને ફેસિલિટેટ, સ્પેશિયલી સ્પેસિફિક જે ફેસિલિટેટ કરે છે, મતલબ પેથોજન્સ હેવિંગ કોમ્પ્લિમેન્ટ જે પ્રોટીન હોય છે એને પેથોજન એઝ અ ફૂડ યુઝ કરે છે, કે ધેટ્સ અ પ્રોટીન, અને તે ઇન્ટેક કરે છે એની બોડીમાં, પરંતુ એ ડિસ્ટ્રોઈંગ પ્રોટીન સાબિત થાય છે અને એના જે બેક્ટેરિયા જે છે એમાં પોર્સ ક્રિએટ કરે છે. ધેટ વોઝ ધ કોમ્પ્લિમેન્ટ પ્રોટીન. નાવ લેટ સી ધ ટાઈપ્સ ઓફ ઇનેટ ઇમ્યુનિટી. ઇનેટ ઇમ્યુનિટી નોટ એક્ઝેક્ટલી ટાઈપ, પણ એમાં અંદર આપણે ભણવાનું છે કે ઇનેટ ઇમ્યુનિટી કઈ રીતે વર્ક કરે છે. તો નોન સ્પેસિફિક અને સ્પેસિફિક બંનેમાં સ્પેસિફિક